સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદની જન્મજયંતિ ઉજવણી કરાઈ હતી, જેમાં મેયર મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા કવિશ્રી નર્મદ જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ચોક બજાર ગાંધીબાગ ખાતે આવેલ કવિશ્રી નર્મદની પ્રતિમાને સુરતના પ્રથમ નાગરિક એવા દક્ષિષ માવાણી, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વિવિધ સમિતિના ચેરમેનો અને વહીવટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સૂતરાંજલિ સહવંદના કાર્યક્રમ યોજાયો હતો. તો કવિ નર્મદના નિવાસ સ્થાન સરસ્વતી મંદિર ખાતે કવિશ્રી નર્મદની પ્રતિમાને સૂતરાંજલિ સહવંદન પણ કરાયું હતું. 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 24 ઓગસ્ટે ગુજરાતના સાહિત્યકાર, કવિ, લેખક, વીર કવિ નર્મદની જન્મ જયંતિ પણ છે. કવિ વીર નર્મદ દે આશરે 150 થી 200 વર્ષ પહેલાં ગુજરાતી ભાષાનો પહેલી આત્મકથા પણ લખી હતી અને તે સમયે ગુજરાતી ભાષાનો ઉદય થયો હતો તેમાં તેનો બહુમૂલ્ય ફાળો છે. દર વર્ષે અમે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કવિ વીર નર્મદને દર વર્ષે સૂત્રાંજલિ કરીએ છીએ અને એમના વિચારો એના સંસ્કરણોને યાદ કરીએ છીએ. ગુજરાતી ભાષા તે સમયે તે યુગના સર્જક હતા અને ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય બનાવવામાં તેમનો સિંહ ફાળો છે. આવો આપણે સૌ વીર કવિ નર્મદને યાદ કરીએ. સુરત શહેરે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કવિ વીર નર્મદને, કવિ વીર નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય અને કવિ વીર નર્મદ દક્ષિણ ગુજરાતનું નામ આપી તેમને સલામી આપી છે. અસ્તુ. ભારત માતા કી જય.